राज्य में वरसाद ऋतु दरमियान साबरकांठा जिला में नहीवत वरसाद ने लई नदीनाळा सुकाया छे। तेमज आ वर्षे मात्र 30% ज वरसाद ने लई हाल में डेमनी सपाटीओ में कोई वधारो थयो नथी, जेने कारणे हाल तो डेमना तळिया पण देखाई रह्या छे। सिंचाई तो ठीक पण पीवाना पाणीनी समस्या सर्जाय तेम छे। राज्य में वरसाद ऋतु दरमियान साबरकांठा जिला में नहीवत वरसाद लई नदीनाळा सुकाया छे। तेमज आ वर्षे मात्र 30% ज वरसाद ने लई हाल में डेमनी सपाटीओ में कोई वधारो थयो नथी, जेना कारणे हाल तो डेमना तळिया पण देखाई रह्या छे। उल्लेखनीय छे के साबरकांठा जिलाना 8 तालुका में 6 जेटला जळाशयो आवेला छे अने धरोई जळाशय साथे मळीने 7 जळाशय थाय छे। जळाशयनी परिस्थितिनी वात करिए तो गत साल करता आ वर्षे सरेराश 1% थी लईने 12% सुधी नो जत्थो ओछो छे। तेमज आ वर्षे अत्यार सुधी 30% जेटलो छूटो छवायो वरसाद वरस्यो छे, जेना कारणे वरसादी पाणी जळाशय सुधी पहोंच्या नथी, जेने कारणे हालमां जळाशयना તળિયા પણ દેખાઈ રહ્યા, તો ખેડૂત સહિત તંત્ર પણ વરસાદની રાહ જોઈ રહ્યું છે। જો વધુ વરસાદ આવે તો જ સપાટીમાં વધારો થાય તેમ છે। વધુમાં જો સાબરકાંઠા જિલ્લામાં આવેલ જળાશયની વાત કરીએ તો ગુહાઈ જળાશયમાં 10%, હાથમતીમાં 32.27%, હરણાવ જળાશયમાં 29.85%, ખેડવામાં 12.49%, ગોરઠિયામાં 20%, જવાનપુરામાં 5% પાણીનો જથ્થો છે, જે ગત વર્ષ કરતા આ વર્ષે સરેરાશ 12% ઓછો છે। ગુહાઈ જળાશય કે જે હિંમતનગરના 48 ગામ અને ઈડરના 16 ગામ સહિત હિંમતનગર શહેર વિસ્તારમાં પીવાનું પાણી પૂરું પાડે છે, પરંતુ વરસાદ ખેંચાય તો સમસ્યા સર્જાઈ શકે તેમ છે। ગુહાઈમાંથી હાલમાં સિંચાઈનું પાણી તો અપાતું નથી, પરંતુ પીવાના પાણીની સમસ્યા પણ વિકટ થાય તેમ છે। જો વરસાદ પાછો ખેંચાય તો નર્મદામાંથી પીવાના પાણીની પણ માંગ કરાઈ છે। હાલ તો ગુહાઈ જળાશય પીવાનું પાણી પૂરું પાડે છે, પરંતુ નર્મદામાંથી પાણી નાખવામાં આવે તો આવનાર સમયમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ શકે નહીં। અન્ય જળાશયોની વાત કરીએ તો વરસાદ વધુ પડે તો જ જળાશયની સપાટીમાં વધારો થાય તેમ છે। તો સાબરકાંઠા જિલ્લામાં 6 જેટલા જળાશય છે, તેમાં ગુહાઈ તો ગુહાઈ જળાશય યોજનામાં 10% જેટલો પાણીનો જથ્થો હાલમાં અવેલેબલ છે, અને હાથમતી જળાશય યોજનામાં 32% જેટલો પાણીનો જથ્થો હાલની આજની સ્થિતિએ અવેલેબલ છે। તેમજ જવાનપુરા જળાશય યોજના છે, એમાં 5% જેટલો જથ્થો અવેલેબલ છે। પછી હરણાવ જળાશય યોજનામાં 29% જેટલો પાણીનો જથ્થો અવેલેબલ છે, અને ખેડવા જળાશય યોજનામાં 12% જેટલો પાણીનો જથ્થો અવેલેબલ છે। તેમજ ગોરઠિયા જે જળાશય યોજના છે, તેમાં 20% જેટલો અંદાજે પાણીનો જથ્થો અવેલેબલ છે, તેમાં એવરેજ 20% જેટલો પાણીનો જથ્થો હાલમાં અવેલેબલ છે। તથા સિંચાઈ માટે આજની સ્થિતિએ પાણી આપી શકાય તેમ નથી, પરંતુ પીવાના પાણી માટે પાણી આપી શકાય તેમ। ગુહાઈ જળાશય યોજનાની ટોટલ કેપેસિટીનું હાલ 10.95% જેટલું પાણી હાલ ઉપલબ્ધ છે, અને તથા ગુહાઈ જળાશય યોજનાની સીલ લેવલ કરતાં પાણી નીચું હોવાના કારણે ખેતી માટે આપી શકાય તેમ બિલકુલ નથી। આ ઉપરાંત હિંમતનગરની આપણી ગુહાઈ જળાશય યોજનામાંથી હિંમતનગર તાલુકાના 48 ગામ તથા ઈડર તાલુકાના 16 ગામ એમ કુલ 64 ગામ તથા હિંમતનગર શહેરમાં પીવાનું પાણી આપવામાં આવે છે, અને જો વરસાદ હાલ લંબાય તો પીવાના પાણીની પણ ઘટ પડી શકે તેમ છે। તો એ સમસ્યા ન સર્જાય તે માટે ભવિષ્યમાં જો પાણી ખેંચાય તો નર્મદાનું પાણી પણ ડેમમાં નાખવાનું થાય છે। પ્રફુલ બારોટ, લાઈવ ગુજરાત ન્યૂઝ, સાબરકાંઠા।